नमस्ते मित्रों, हूँ जिग्नेश पंचाल, आप सौनु गणितना वीडियो लेक्चर में हार्दिक स्वागत करू छू। मित्रों, आज आप धोरण सात विषय गणित एनसीईआरटी एम प्रकरण नंबर छ त्रिकोण अने तेना गुणधर्मों अभ्यास करवानो छे। तो चलो मित्रों, आप प्रकरण नंबर छ नो अभ्यास करिए। तो मित्रों, सौथी पहला आज आप आ चेप्टर की शुरुआत में त्रिकोण कोने कहवाय અને તેના ગુણધર્મો કયા કયા છે એના વિશે આપણે સૌથી પહેલા પ્રાથમિક સમજ મેળવીશું। તો જોઈએ મિત્રો, સૌથી પહેલા ત્રિકોણ। તો ત્રિકોણ વિશે તમે આગળના ધોરણમાં એટલે કે ધોરણ 6 માં પણ પ્રાથમિક સમજ મેળવી હશે। ત્રિકોણ કોને કહેવાય? તો ત્રિ એટલે ત્રણ, અને કોણ એટલે ખૂણા, કે ત્રણ ખૂણાઓથી બનતી જે બંધ આકૃતિ છે તેવી આકૃતિને શું કહેવામાં આવે છે? ત્રિકોણ। પણ ત્રિકોણ બનાવવા માટે ત્રણ રેખાખંડો જોઈએ। તો અહીંયા મિત્રો તમે જોઈ રહ્યા છો કે જો આ એક રેખાખંડ છે, આ બીજો રેખાખંડ છે અને આ એક ત્રીજો રેખાખંડ છે। તો એની વ્યાખ્યા જોઈએ કે ત્રણ રેખાખંડો વડે રચાતી બંધ આકૃતિને ત્રિકોણ કહે છે। ત્રણ રેખાખંડો અલગ અલગ છે, જો એને ભેગા કરવામાં આવે તો આવી એક આકૃતિ બને છે, બંધ આકૃતિ જે કોઈ પણ જગ્યાથી ખુલ્લી નથી। તો આવી આકૃતિને શું કહેવામાં આવે છે? ત્રિકોણ કહેવામાં આવે છે, બરાબર। હવે આગળ જોઈએ તો ત્રિકોણની અંદર કુલ 6 અંગો હોય છે। ત્રિકોણના અંગો કેટલા? 6। જેવી રીતે માનવ શરીરમાં 3 અંગો છે, માથું, ધડ અને હાથ પગ, તો એવી રીતે ત્રિકોણના પણ કેટલાક અંગો છે એમાં જોઈએ તો સૌથી પહેલા 6 અંગોમાં કયા કયા? તો સૌથી પહેલા 3 અંગો એટલે ખૂણા। તો અહીંયા તમે આકૃતિ જોઈ રહ્યા છો કે આ ત્રિકોણ એબીસી છે, બરોબર। ત્રિકોણનું નામ અહીંયા આપેલું છે, ત્રિકોણ એ બી સી। તેમાં 3 ખૂણા આવેલા છે। કયા કયા ખૂણાઓ છે? તો જુઓ, ખૂણો એ, ખૂણો બી અને ખૂણો સી, 3 ખૂણા છે। તમે આ ખૂણાઓને બીજી અલગ રીતે પણ લખી શકો છો, બરોબર। આ એક ખૂણો, આ બે ખૂણો અને આ ત્રીજો ખૂણો, કઈ રીતે? તો જુઓ, ખૂણો બી એ સી, બી એ સી, પછી તાર આગળ જોઈએ તો ખૂણો એ બી સી, ત્યાર પછી આગળ જોઈએ ખૂણો બી સી એ, બી સી એ, મતલબ કે ખૂણો જે છે એ તમારે વચ્ચે આવવો જોઈએ, ખાસ યાદ રાખવાનો। જુઓ તો ખૂણો લખવાની બે રીત છે, એક આ પણ રીત છે અને આ પણ રીત છે, તમે ગમે તે રીતે લખી શકો। ત્યાર પછી આગળ જોઈએ 3 બાજુઓ, આ 3 ખૂણાઓ થઈ ગયા। ત્યાર પછી 3 બાજુમાં પહેલી બાજુ કઈ છે? તો જુઓ, આ ત્રિકોણ એબીસી છે, એ બી સી, તેમાં પહેલી બાજુ જે છે એ કઈ બાજુ છે? તો એ બી રેખાખંડ। બીજા નંબરની બાજુ કઈ છે? તો બી સી રેખાખંડ। ત્રીજા નંબરની બાજુ કઈ છે? તો સી એ રેખાખંડ, બરોબર, સી એ રેખાખંડ, બરોબર। તો થઈ ગયા ત્રિકોણના કુલ 6 અંગો, 3 બાજુ અને 3 ખૂણાઓ, એટલે 3 ને 3 6। યાદ રાખવાનું કે ત્રિકોણના કુલ અંગો કેટલા છે? 6 અંગો છે। ત્યાર પછી આગળ જોઈએ કે ત્રિકોણને કુલ 6 રીતે નામ આપી શકાય છે, બરોબર। પહેલી રીતે જોઈએ તો જુઓ, એ બી સી, આમ જોવા જઈએ ઇઝી રીતે તો ઘડિયાળનો કાંટો ફરે એ દિશામાં, જુઓ ઘડિયાળનો કાંટો કઈ રીતે ફરે તમને ખબર હશે, આમ ફરે ને, તો જુઓ પહેલી રીત આમ છે, એથી આમ આપી શકાય। અને બીજી એક રીત છે એની વિરુદ્ધ દિશામાં, તો સૌથી પહેલા આપણે વિરુદ્ધ દિશામાં જોઈએ, તો જુઓ એ બી સી, બરોબર, પહેલું, ત્યાર પછી બી સી એ, બી સી એ, અને ત્રીજો છે સી એ બી, સી એ બી, બરોબર। ત્યાર પછી અહીંયા જોઈએ તો ઘડિયાળના કાંટાની દિશામાં, તો જુઓ એ સી બી, એ સી બી, પછી સી બી એ, સી બી એ, અને છેલ્લું છે બી એ સી, બી એ સી। તો યાદ રાખવાનું ત્રિકોણના અંગો પણ 6 છે અને ત્રિકોણને કુલ નામ પણ 6 રીતે આપી શકાય છે, આમાંથી તમે ગમે તે રીતે નામ આપી શકો છો, ઓકે। ચાલો હવે ત્રિકોણના પ્રકારો વિશે સમજીએ। ચલો હવે ત્રિકોણના પ્રકારો, તો મિત્રો ત્રિકોણના મુખ્ય પ્રકારો આપણે આમ 6 છે પણ એને બે ભાગમાં ડિવાઈડ કરેલા છે। પહેલો છે ખૂણાઓના માપને આધારે, પહેલો કયો પ્રકાર છે? ખૂણાઓના માપને આધારે। તો ખૂણાઓના માપને આધારે ત્રિકોણના પ્રકાર કેટલા છે? 3 છે। કયા કયા? તો જુઓ, લઘુકોણ ત્રિકોણ, ગુરુકોણ ત્રિકોણ અને ત્રીજો છે કાટકોણ ત્રિકોણ। કેવો હોય અહીંયા આકૃતિ મેં દોરેલી છે, તમે જોઈ રહ્યા છો,
तो सौथी पहला लघुकोण त्रिकोण कोने कहेवाय? तो तमे अहींया जोई रह्या छो के त्रिकोणनी अंदर त्रण खूणाओ छे अने त्रणे त्रण खूणाओना माप केवा छे? जो 60 60 60 એટલે કે જે ત્રિકોણમાં કોઈ પણ એટલે કે દરેક ખૂણાનું માપ જે ત્રિકોણમાં કોઈ પણ ખૂણાનું માપ 90 અંશ કરતાં વધારે ન હોય તેવા ત્રિકોણ એટલે કે તેવા ખૂણાઓ ધરાવતા ત્રિકોણને લઘુકોણ ત્રિકોણ કહેવામાં આવે છે। તો ચાલો આપણે એની વ્યાખ્યા લખીએ। તો જુઓ, જે ત્રિકોણમાં ત્રણેય ખૂણાઓના માપ 90 અંશ કરતાં ઓછા હોય તેવા ત્રિકોણને લઘુકોણ ત્રિકોણ કહે છે। જો ત્રણેય ત્રણ ખૂણાઓના માપ જોઈ લો તો 90 અંશ કરતાં ઓછા છે ને, તો આને શું કહેવાય? લઘુકોણ ત્રિકોણ કહેવામાં આવે છે। ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો તો 180 થવો જોઈએ, ખાસ યાદ રાખવાનું, આ તો તમને ખબર છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય? 180 અંશ, બરાબર। ત્યાર પછી બીજા નંબરમાં જોઈએ તો આ ત્રિકોણ છે ગુરુકોણ ત્રિકોણ। ગુરુકોણ ત્રિકોણમાં શું છે? તો ત્રિકોણના ત્રણેય ખૂણાઓમાંથી કોઈ પણ એક ખૂણાનું માપ 90 અંશ કરતાં વધુ હોય, તો જો આ ખૂણાનું માપ 30 છે, આ ખૂણાનું માપ 30 છે, જ્યારે આનું કેટલું છે? 120, તો આ બધાનો સરવાળો કરશો તો 180 થશે। જુઓ, 120 ની અંદર 30 ઉમેરો 150 અને 150માં 30 ઉમેરશો એટલે 180 થઈ ગયા, બરોબર। તો આમાં આપણે વ્યાખ્યા લખીશું। જુઓ, જે ત્રિકોણમાં કોઈ પણ એક ખૂણાનું માપ 90 અંશ કરતાં વધારે હોય તો તેવા ત્રિકોણને ગુરુકોણ ત્રિકોણ કહેવામાં આવે છે। કોઈ પણ એક ખૂણાનું માપ 90 અંશ કરતાં વધારે હોય, ટૂંકમાં ત્રિકોણના ત્રણેય ખૂણાનું માપ 180 અંશ કરતાં વધવું જોઈએ નહીં, પણ એક પણ ખૂણાનું માપ કોઈ પણ એક ખૂણાનું માપ 90 કરતાં વધારે હોય, આ રીતની આકૃતિ ધરાવતો એને ગુરુકોણ ત્રિકોણ કહેવામાં આવે છે। એના પછી આગળ જોઈએ મિત્રો કાટકોણ ત્રિકોણ। તો કાટકોણ ત્રિકોણ તો તમને આવડતો જ હશે કે કોઈ પણ એક ખૂણાનું માપ માત્ર ને માત્ર 90 અંશ જ હોય, ત્રિકોણના ત્રણેય ખૂણાઓમાંથી કોઈ પણ એક ખૂણાનું માપ 90 અંશ જ હોય, 89 પણ ના હોય ને 91 પણ ના હોય, તો તેવા ત્રિકોણને કાટકોણ ત્રિકોણ કહે છે। ચાલો એની વ્યાખ્યા લખીએ। જો મિત્રો, જે ત્રિકોણમાં કોઈ એક ખૂણો કાટખૂણો હોય તેવા ત્રિકોણને કાટકોણ ત્રિકોણ કહે છે। કાટખૂણો એટલે કે એક ખૂણાનું માપ 90 અંશ હોય, ઓકે। ચાલો હવે આગળ જોઈએ। હવે આપણે ત્રિકોણનો બીજો પ્રકાર છે જેનું નામ છે બાજુઓના માપના આધારે ત્રિકોણના પ્રકારો। તો એમાં પણ ત્રણ પ્રકારો છે એટલે ટોટલી થઈ ગયા 6 પ્રકારો। તો પહેલો ત્રિકોણ જોઈએ તો આ જેવો ત્રિકોણ છે, એમાં ખૂણાઓને આપણે ધ્યાનમાં લેવાના નથી, એમાં આપણે બાજુઓને ધ્યાનમાં લેવાના છે। ધારો કે આ ત્રિકોણનું નામ છે એ બી સી છે, તો જો એ બીનું માપ 3 છે, બી સીનું માપ 3 સેમી છે અને એસીનું માપ પણ 3 સેમી છે, તો જે ત્રિકોણની ત્રણેય બાજુઓના માપ સરખા હોય તેવા ત્રિકોણને સમબાજુ ત્રિકોણ કહેવામાં આવે છે, ઓકે। ચાલો વ્યાખ્યા લખીએ આપણે। જુઓ, જે ત્રિકોણની ત્રણેય બાજુઓના માપ સરખા હોય તેવા ત્રિકોણને સમબાજુ ત્રિકોણ કહે છે। જો એ બી રેખાખંડ બરાબર બી સી રેખાખંડ બરાબર સી એ રેખાખંડ, ત્રણેય ત્રણ બાજુઓના માપ સરખા છે, બરાબર। ત્યાર પછી આગળનો બીજો પ્રકાર છે સમદ્વિ બાજુ ત્રિકોણ। સમદ્વિ, દ્વિ એટલે બે, કોઈ જે ત્રિકોણની કોઈ પણ બે બાજુના માપ સરખા હોય, તો મિત્રો અહીંયા જોઈ રહ્યા છે આપણે ત્રિકોણનું નામ આપી દઈએ એ બી સી, તો જુઓ એ બી નું માપ અને એ સી નું માપ બંને 4-4 છે ને, જુઓ 4 સેમી 4 સેમી, જ્યારે બી સી નું માપ અલગ પડે છે 3 સેમી છે। તો જે ત્રિકોણની કોઈ પણ બે બાજુઓના માપ સરખા હોય તેવા ત્રિકોણને સમદ્વિ બાજુ ત્રિકોણ કહે છે। ચાલો એની વ્યાખ્યા લખીએ। જુઓ, જે ત્રિકોણની કોઈ પણ બે બાજુઓના માપ સરખા હોય તેવા ત્રિકોણને સમદ્વિ બાજુ ત્રિકોણ કહે છે, ઓકે। ત્યાર પછી આગળ જોઈએ તો વિષમ બાજુ ત્રિકોણ। વિષમ બાજુ ત્રિકોણ કોને કહેવાય? તો અહીંયા પહેલા ત્રિકોણનું નામ આપી દઈએ આપણે એ બી સી, તો જો એ બી નું માપ કેટલું છે? તો 4 છે, બી સી નું માપ છે 3 છે અને એ સી નું માપ જોવા જઈએ તો 3.5 છે। તમને એક પણ બાજુનું માપ સરખું દેખાય છે? તો ના। તો આવો જે ત્રિકોણ હોય જેની ત્રણેય ત્રણ બાજુનું માપ સરખા ના હોય તો તેવા ત્રિકોણને વિષમ બાજુ ત્રિકોણ કહેવાય, બરાબર। તો આપણે એની વ્યાખ્યા લખીએ। જુઓ,
जे त्रिकोणनी त्रणे बाजुओना माप जुदा जुदा होय तेवा त्रिकोणने विषम बाजु त्रिकोण कहे छे। बराबर, तो आवो जे त्रिकोण होय एने शुं कहेवाय? विषम बाजु त्रिकोण कहेवामां आवे छे। चलो हवे आगळ जोईए। जो मित्रों, हवे तमारो स्वाध्याय 6.1 ना आधारित एक मुद्दो छे, बे मुद्दा छे टोटली। पहेलो छे त्रिकोणनी मध्यगा एटले शुं, तो एना पहेला मित्रों आपणे व्याख्या समजशुं, तो एना उपरथी जल्दी आईडिया आवशे। तो त्रिकोणना शिरोबिंदु, त्रिकोणनी अंदर त्रण शिरोबिंदु आवेला होय, आ जे ए बी सी छे ने एना शिरोबिंदु कहेवाय। बराबर, तो त्रिकोणना शिरोबिंदु अने तेनी सामेनी बाजुना मध्यबिंदुने, त्रिकोणना जो शिरोबिंदु छे तेनी जे सामेनी जे बाजु छे एनुं मध्यबिंदु, मध्य एटले सेंटरनुं जे बिंदु छे एने जोड़वाथी जे रेखाखंड बने छे, जे मळे रेखाखंड, एने त्रिकोणनी मध्यगा कहेवामां आवे छे। तो चलो अपने त्रिकोणनी मध्यगाओ दोरीए। सौथी पहेलुं जोईए आपणे, तो जो आ ए शिरोबिंदु छे तो एनी सामेनी बाजु बीसी छे। हवे बीसी नुं मध्यबिंदु शोधवुं होय आपणे, तो आपणे जे आ माप पट्टी छे एनी मदद थी आपणे मध्यबिंदु शोधी दईए। तो जुओ अहींया 3.5 माप छे, बराबर, तो एनुं मध्यबिंदु ए आपणने अहींया मळशे। बराबर, अहीं आपणे मध्यबिंदु मेळवी एनुं नाम आपणे आपी दईए, અહીંયા ધારો કે એમ નામ આપી દઈએ, અને હવે આપણે આ બંને બિંદુઓને જોડી દઈએ આ રીતે। બરોબર, તો આ જે રેખાખંડ બન્યો એને શું કહેવાય? ત્રિકોણની મધ્યગા કહેવાય। શું કહેવાય? મધ્યગા। તો જુઓ, એને આપણે સામેની બાજુ અહીંયા સાથે શોધ્યો, અહીંયા જોડી દીધો, તો એક મધ્યગા મળી। એવી રીતે આ બી છે, બી શિરોબિંદુ, એની સામેની બાજુ કઈ? એસી છે, તો એને જોડવાથી બીજી મધ્યગા મળશે। અને ત્યાર પછી આ સી છે, એને આપણે એબી ના સામેની બાજુ સાથે જોડીએ તો ત્રીજી મધ્યગા મળશે। એટલે ત્રિકોણની કુલ મધ્યગાઓ કેટલી મળે? ત્રણ મળે। ચાલો આપણે એને જોડી દઈએ ફટાફટ। તો જુઓ, હવે આપણે આનું આપણે મધ્યબિંદુ શોધી દઈએ, આ છે, અને આનું મધ્યબિંદુ અહીંયા આપણને આ મળે છે અહીંયા। બરાબર, હવે આપણે બધી મધ્યગાઓ દોરી દઈએ આ રીતે। તો યાદ રાખવાનું, ત્રિકોણની મધ્યગાઓ કેટલી હોય? ત્રણ, આને આપણે એન નામ આપી દઈએ, અહીંયા આપણે એક્સ નામ આપી દઈએ। તો ટોટલી ત્રિકોણની મધ્યગાઓ છે આપણે આ દોરી, એને શું કહેવાય? મધ્યગા। ત્રિકોણના શિરોબિંદુ અને તેની સામેના મધ્યબિંદુને જોડતો રેખાખંડ છે। યાદ રાખવાનું, આ શિરોબિંદુ હોય તો એની જે સામેની બાજુ છે, સામેની બાજુનું જે સેન્ટર એટલે મધ્યબિંદુ, આને શું કહેવાય? અડધો રેખાખંડ કહેવાય। આ બાજુનું માપ પણ ધારો કે આ 4 સેન્ટીમીટર માપ છે, તો આ સાઈડનું 2 સેન્ટીમીટર માપ હોવું જોઈએ, અને અહીંયા પણ 2 સેન્ટીમીટર માપ હોવું જોઈએ। ધારો કે આનું માપ 4 સેન્ટીમીટર છે, તો 5 સેન્ટીમીટર, તો આનું પણ આપણે 2.5 સેન્ટીમીટર માપ હોવું જોઈએ, અને આનું પણ આપણને 2.5 સેન્ટીમીટર માપ હોવું જોઈએ। મધ્યગા હોય તો આપણે આમ લખી શકીએ કે BM બરાબર MC, એટલે BM અને MC નું માપ કેવું છે? સરખું છે। બરોબર, મધ્યગા એટલે યાદ રાખવાનું, આ શિરોબિંદુની સામેની બાજુ છે એનું મધ્યબિંદુનું જોડવાથી મધ્યગા મળે। તો જુઓ, ત્રિકોણની કુલ 3 મધ્યગા હોય છે, બરાબર, આપણે ઉપર જોયું એ પ્રમાણે। હવે આગળ જોઈએ બીજો એક ટોપિક છે, વેધ એટલે શું? તો મિત્રો, વેધમાં થોડુંક સમજવાનું છે। મધ્યગા તો આપણે મધ્યબિંદુથી જોડીએ છીએ, પણ વેધ એટલે શું તેના આપણે વ્યાખ્યા ઉપરથી સમજશું કે ત્રિકોણના શિરોબિંદુથી સામેની બાજુ પર લંબ રેખાખંડને ત્રિકોણનો વેધ કહેવામાં આવે છે। લંબનો મતલબ શું થાય? 90° ખૂણો બનવો જોઈએ। આપણે અહીંયા મધ્યબિંદુ આ શિરોબિંદુ છે, ધારો કે ત્રિકોણ ABC છે, ABC, તો અહીંયા આપણે આ જે શિરોબિંદુ A છે તેની સામેની બાજુનું મધ્યબિંદુ નથી શોધવાનું, આપણે આ જે શિરોબિંદુ A છે તો એની સામે આપણે એવું બિંદુ શોધવાનું છે કે અહીંયા 90° ખૂણો બનતો હોય, તો એના માટે આપણે શું કરવું પડે? તો એ સીધું એમાંથી પસાર થતો હોય એક એવો રેખાખંડ દોરવાનો કયા? BC ઉપર 90° ખૂણો બનાવતો હોય। બરાબર, તો આને શું કહેવાય? ત્રિકોણનો વેધ કહેવાય। શું કહેવાય? વેધ। બરાબર, મધ્યગા દોરવા માટે આનું મધ્યબિંદુ જોઈએ, જ્યારે વેધ દોરવા માટે આનું મધ્યબિંદુ જોઈતું નથી। ત્યાર પછી આગળ જોઈએ આપણે, તો યાદ રાખવાનું, આને આપણે નામ આપી દઈએ, ધારો કે અહીંયા આપણે
डी नाम आपी दीए तो ज्यादा एडी रेखाखंड है शू है वेध है शू है अपने आने लखी सक आ रीते के एडी रेखाखंड पछी आ ऊंधो टी है लंब कहवाय शू कहवाय लंब तो बीसी रेखाखंड तो कही सकाय के एडी रेखाखंड छे आ एडी रेखाखंड ए आ बीसी रेखाखंड नी उपर 19 डिग्री ना उसे आवेलो छे बराबर त्यार पछी आ जे त्रिकोण छे समद्वि बाजू त्रिकोण छे समद्वि बाजू त्रिकोण मा शू थाय के मध्यगाज एनो लंब थशे मध्यगा एटले आ जे शिरोबिंदु छे ए बी सी हवे आपणे अहीं वेध दोरवानो छे तो आपणे आ जे बीसी रेखाखंड छे एनो मध्य बिंदु आपणे शोधवानो नथी आपणे एक्जेक्टली 19 डिग्री नो खूणो बनावानो छे एटले अहींया 90 अंश नो खूणो बने ए रीते आपणे शुं करीशुं अहींया आ शिरोबिंदु थी सामे जोड़ी दईशुं बराबर एमांथी एवुं आपणे रेखाखंड दोरीशुं के अहींया 90 अंश नो खूणो बनाववो होवो जोईए बराबर तो समद्वि बाजू त्रिकोणमां मध्यगाज ए त्रिकोणने वेध कहेवाय बराबर आने मध्यगा पण कहेवाय अने त्रिकोणनो वेध पण कहेवाय बराबर એટલે ખાસ યાદ રાખવાનું તમને પરીક્ષામાં પૂછાય કે સમદ્વિ બાજુ ત્રિકોણમાં મધ્યગાજ એ ત્રિકોણનો ખાલી જગ્યા છે તો શું છે વેધ છે બરાબર આને આપણે નામ આપી દઈએ એમ ત્યાર પછી અહીં એક બીજો ત્રિકોણ છે જેનું નામ છે એ બી અને સી હવે એમ કીધું છે ભાઈ આની અંદર તમે વેધ દોરીને બતાવો તો હવે આમાં તો વેધ દોરવું શક્ય નથી પણ દોરી શકાય આપણે એમ વિચારીએ કે આમાં ના દોરી શકાય પણ દોરી શકાય કઈ રીતે તો જુઓ આ બીસી છે એનાથી તમારે થોડીક બાજુ લાંબી કાઢવાની બાર એટલે અહીંયાથી આપણે રેખાખંડ થોડો લંબાઈશું બરોબર હવે લંબાયા પછી આપણે શું કરવાનું છે અહીંયા એક્ઝેક્ટલી 19 ડિગ્રીનો ખૂણો બને એ રીતે આપણે શું કરવાનું છે તો અહીંયા તૂટક તૂટક રેખા વડે આપણે એનો વેધ દોરીશું આ રીતે બરોબર આવો જ્યારે પણ તમને પ્રશ્ન પૂછાય કે આમાં વેધ દોરો તો તમારે આવી રીતે દોરવાનો બરોબર આ ગુરુકોણ ત્રિકોણ છે ગુરુકોણ ત્રિકોણમાં જે એક બાજુ છે એને તમે લંબાવશો અને એની ઉપર તમારે આવી રીતે વેધ દોરવાનો રહેશે અહીંયા આપણે નામ આપી દઈએ એન તો આ એ એન જે છે આપણે લખી શકાય અહીંયા કે એ એન એ શું છે વેધ છે શું છે વેધ બરોબર તો આવી રીતે તમારે હવે 6.1 સ્વાધ્યાય છે એમાં પ્રશ્નો આવશે આપણે જોઈએ હવે ચાલો મિત્રો હવે સ્વાધ્યાય 6.1 નો અભ્યાસ કરીએ તો જુઓ પ્રશ્ન છે કે ત્રિકોણ પી ક્યુ આર એની અંદર ડી છે એ આ ત્રિકોણ પી ક્યુ આર નું મધ્ય બિંદુ છે બરોબર તો એના ઉપરથી બે પ્રશ્નોના જવાબ આપવાના છે તો જોઈએ તો સૌથી પહેલું પી એમ ખાલી જગ્યા છે આ પી એમ છે તમે એ જુઓ 90 ડિગ્રીનો ચિહ્ન કરેલું છે કે નહીં તો જે 90 અંશના ખૂણે દોરેલું હોય એને મધ્યગા કહેવાય કે વેધ કહેવાય તો વેધ કહેવાય ને સરસ તો આપણે લખી દઈએ કે પી એમ રેખાખંડ એ ત્રિકોણ પી ક્યુ આર નો શું છે વેધ છે શું છે વેધ 90 અંશના ખૂણે દોરવામાં આવેલો એને શું કહેવાય વેધ એના પછી આગળ જોઈએ પીડી હવે પીડી જે છે તો ડી તો મધ્ય બિંદુ છે ક્યુઆર નું તો મધ્ય બિંદુ આ જે પી શિરોબિંદુ છે એની સામેની બાજુના મધ્ય બિંદુને જોડવામાં આવેલું રેખાખંડ હોય એને શું કહેવાય વેરી ગુડ શું કહેવાય મધ્યગા કહેવાય શું કહેવાય મધ્યગા તો આપણે લખીએ કે પીડી રેખાખંડ એ ત્રિકોણ પી ક્યુ આર ની શું છે મધ્યગા છે શું છે મધ્યગા એટલે કે મધ્ય બિંદુ પર જોડવામાં આવેલો રેખાખંડ એના ઉપરથી આગળ કીધું છે કે ક્યુ એમ આ ક્યુ એમ અને એમ આર હવે જો ક્યુ એમ નું માપ ખાલી આટલું જ છે અને એમ આર નું માપ કેટલું બધું છે આટલું બધું છે ને તો શું આ બંને સરખા છે તો ના એ લખી દઈએ કે ક્યુ એમ બરાબર એમ આર સરખા નથી સરખા નથી બરોબર એ આગળ ના લખી દઈશું આપણે ખાલી ના ક્યુએમ ડઝ નોટ ઇક્વલ ક્યુએમ બરાબર એમ આર સરખા નથી બરોબર ત્યાર પછી હવે આગળનો પ્રશ્ન નંબર બે જોઈએ આપણે કે નીચેના માટે કાચી આકૃતિ દોરો એમાં પહેલો છે ત્રિકોણ એ બી સી માં બી ઈ મધ્યગા
आ त्रिकोण एबीसी छे, जो ए बी सी तो एमां मध्यगा दोरवानी छे। मध्यगा तो मैं तमने शीखवाड़ी दीधी हमणां, शीखवाड़ी ने तो याद रखवानुं કે આમાં શું કરવાનું છે, બી ઈ, આ તો બી તો પહેલો શીરો બી આપણે બી છે બરોબર, એ બી બિંદુને આપણે જોવાનું। હવે બીની સામેની બાજુ કઈ છે તો એસી છે, તો આ એસી રેખાખંડ છે એનું આપણે મધ્ય બિંદુ શોધીશું પહેલાં આપણે। તો જુઓ એસીનું માપ ચાર છે, તો ચારના અડધા કેટલા થાય, બે થાય। તો બસ આપણે હવે શું કરવાનું કે આ જે મધ્ય બિંદુ મળી ગયું એનું નામ આપણે આપી દઈએ ઈ નામ આપી દઈએ, અને હવે આપણે આ બંને શીરો બિંદુને જોડી દઈએ બરોબર, આ બંને બિંદુઓને જોડી દઈએ। તો આ જે બી ઈ છે ત્રિકોણ એબીસીની મધ્યગા છે બરોબર, કાટકોણ ત્રિકોણ હોય તો એમાં પણ આપણે દોરી શકીએ। આ ત્રણ આકૃતિ છે એમાં તમારે ગમે તે દોરી શકાય, જો અહીંયા બે શીર, આનું ચાર માપ છે તો આનું મધ્ય બિંદુ બે આવશે, ત્યાર પછી આમાં કેટલું માપ છે તો 3.5 છે તો એનું અડધું આપણે કેટલું થાય, અહીંયા આટલું થશે ને, તો અહીંયા આપણે આનું મધ્યગા અહીંયા દોરીશું, સોરી હા, અને આની પણ આપણે મધ્યગા અહીંયાથી આમ દોરી દઈશું બરોબર। આ ત્રણ આકૃતિઓ દોરી છે, તમને જે રીતે ફાવે એ રીતે તમારે દોરવાની છે ગમે તે એક। બીજો પ્રશ્ન છે આગળ જોઈએ કે કાટકોણ ત્રિકોણ પી ક્યુ આર, આ કાટકોણ ત્રિકોણ છે જુઓ, ખબર પડી ગઈ, કાટકોણ ત્રિકોણ પી ક્યુ આર માં પી ક્યુ અને પી આર એ ત્રિકોણનો વેદ છે। શું કે છે, કાટકોણ ત્રિકોણની અંદર પી ક્યુ આર માં પી ક્યુ, આ પી ક્યુ તો છે, પી ક્યુ અને પી આર, આ પી આર એ શું છે, ત્રિકોણનો વેદ છે। જો અહીંયા મેં દોરી જ છે એડવાન્સમાં બરોબર, તમારે રીતે કાટકોણ ત્રિકોણ દોરી દેવાનો, ત્યાર પછી જોવાનું કે પી આર, તો જો પી ક્યુ તો પી ક્યુ અહીંયા શું છે 90° ખૂણા ઉપર દોરવામાં આવેલો છે ને, તો આને વેદ કહેવાય। જો આ પણ દોરી દેવાની સાથે સાથે કે જુઓ ત્રિકોણ પી ક્યુ આર તેમાં પી આર છે એ પણ શું છે, વેદ છે, વેદ એટલે કે 90° ખૂણા ઉપર દોરવામાં આવેલી જે રેખાખંડ છે એને શું કહેવાય, ત્રિકોણનો વેદ કહેવાય બરાબર। આગળ પ્રશ્ન નંબર સી જોઈએ હવે, તો જુઓ ગુરુકોણ ત્રિકોણ એક્સ વાય ઝેડ, એક્સ વાય ઝેડ માં વેદ વાય એલ, કયો છે વેદ, વાય એલ એ ત્રિકોણની બહારના ભાગમાં આવેલો વેદ છે તેવું આપણે ત્રિકોણ, હવે ગુરુકોણ ત્રિકોણ હોય તો વેદ ક્યાં આવશે, બહાર જ આવશે ને, આપણે અહીંયા આ જુઓ ત્રિકોણ છે ને એક બાજુ લંબાઈ દઈશું સામેની બાજુને, અને હવે આપણે શું કરવાનું છે, અહીંયા આપણે ત્રિકોણનો વેદ દોરવાનું છે બરોબર, આવી રીતે બરાબર। ચાલો હવે ગુરુકોણ ત્રિકોણ છે એક્સ વાય અને ઝેડ, આમાં થોડા નામ આપણે બદલ્યા છે, તો જુઓ એક્સ વાય ઝેડ, હવે એમાં કીધું છે વાય એલ એટલે વાય આપણે અહીંયા એનો વેદ દોરવાનું છે, એટલા માટે આપણે વાયને ઉપર લઈ લઈએ છીએ। તો જુઓ હવે વાય એલ છે એ આપણે ત્રિકોણની બહારના ભાગમાં દોરવાનું છે, તો આપણે આ ભાગની અંદર શું કરીશું, થોડું લંબાઈશું, હવે શું કરવાનું છે, અહીંયા 90° ખૂણે એક્ઝેક્ટલી 90° ખૂણો બને એ રીતે આપણે એક તૂટક રેખા વડે વાય એલ નામનો એક વેદ દોરીશું। તો વાય અહીંયા છે તો આપણે એ શું નામ આપીશું, એલ નામ આપીશું, આ રીતે દોરો તો પણ ચાલશે, બાજુમાં બીજી આકૃતિ દોરેલી છે, અહીંયા તમારે વાયની ઉપર બિંદુ મૂકવાનું અને એક્ઝેક્ટલી માપ પટ્ટી સીધી રાખી અને અહીંયા તૂટક રેખા વડે આપણે આનો વેદ દર્શાવી દઈશું 90° ખૂણે, અહીંયા એલ નામ આપી દઈશું, અહીંયા 90° ખૂણો બતાવી દેવાનો એટલે ખબર પડે કે આ વેદ છે બરોબર। ત્યાર પછી આગળ જોઈએ હવે પ્રશ્ન નંબર 3, સ્વાધ્યાય 6.1 નો છેલ્લો પ્રશ્ન, હવે આકૃતિ દોરીને ચકાસો કે સમદ્વિ બાજુ ત્રિકોણમાં મધ્યગા જ એ તેનો મધ્યગા અને વેદ સમાન હોય છે। તો અહીંયા જુઓ મિત્રો એક મેં આકૃતિ દોરી છે અહીંયા પી ક્યુ આર, હવે આમાં શું છે, તો જુઓ સમજવા જેવું છે, આપણે આનું નામ આપી દઈએ અહીંયા એમ, હવે અહીંયા જોઈશું આપણે, તો પહેલાં આપણે લખી દઈશું અહીંયા કે ત્રિકોણ પી ક્યુ આર એ કયો ત્રિકોણ છે, સમદ્વિ બાજુ ત્રિકોણ છે બરોબર। હવે આપણે જોઈએ કે પી છે શિરોબિંદુ બરોબર, તો હવે લખી દઈએ કે પી શિરોબિંદુની સામેની બાજુ
कई छे तो क्यू आर छे, शू छे क्यू आर छे, बराबर आ क्यू आर रेखाखंड। हवे क्यू आर नु मध्य बिंदु, क्यू आर रेखाखंड नु मध्य बिंदु क्यू छे एम छे, बराबर शू छे एम। तो हवे आपणे जो छो के पी ने एम साथे जोड़वाथी पी एम रेखाखंड ए मध्यगा बने, शू बने मध्यगा बनी गई। हवे आपणे शू करीए छे, आ मध्यगा छे एने आपणे काटखूणानी मददथी मापीए, बराबर आ मध्यगा छे, आ काटखूण ये कोण मापक छे एनी मददथी आपणे मध्यगाने मापीशू। तो जुओ आ मध्यगानी उपर मूकी छे, बराबर અહીંયા વેધ દોરેલું છે અને અહીંયા મધ્યગા છે, જો આ મધ્યગાનો ઉપર કાટખૂણીઓ મૂકશું તો જે એક્ઝેક્ટલી 19 ડિગ્રીનો ખૂણો બનાવે છે, બરોબર? તો બનાવે છે કે નહીં બનાવતો જોઈ લો તમે, અહીંયા એક્ઝેક્ટલી છે ને। તો અહીંયા આ મધ્યગા જ એ ત્રિકોણનો શું કહેવાય છે, વેધ કહેવાય છે। કયા ત્રિકોણની અંદર? તો યાદ રાખવાનું સમદ્વી બાજુ ત્રિકોણમાં, કયા ત્રિકોણમાં? સમદ્વી બાજુ ત્રિકોણ છે એમાં મધ્યગાજ એ ત્રિકોણનો વેધ કહેવાય, મધ્યગાન ત્રિકોણ સરખા હોય, બરોબર? તો આપણે લખી શકીએ કે માટે જે આ પીએમ રેખાખંડ છે, પીએમ રેખાખંડ એ ત્રિકોણ પી ક્યુ આર નો શું છે, વેધ છે। અને મધ્યગા પણ છે, શું છે? મધ્યગા પણ છે। ઓકે, તો મિત્રો આઈ હોપ કે દરેક મિત્રોને અહીંયા બને એટલી સમજણ પડી હશે। ના ખબર પડે તો આ વિડીયોને 2-3 વાર જુઓ, અને એ જે પણ મેં મુદ્દા નોટબુકમાં ચલાવ્યા છે એ દરેક મુદ્દા તમારે ઘરે નોટબુકમાં લખવાના રહેશે। તો મળીએ મિત્રો આવનાર લેક્ચરમાં, સ્વાધ્યાય 6.2 નો અભ્યાસ આપણે આવનાર લેક્ચરમાં જોઈશું। ત્યાં સુધી દરેક મિત્રોને જય હિન્દ, જય ભારત।